વિજાપુર ટીબી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે માનનીય સચિવ શ્રી ડોક્ટર વિનોદ રાવ, શિક્ષણ વિભાગ ગાંધીનગર ગુજરાત, પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર, ડીઈઓ કચેરી, ડીપીઈઓ કચેરી તથા વિવિધ શૈક્ષણિક સંગઠન, તાલુકા સંયુક્ત અને આસ એજ્યુકેશન ટ્રસ્ટ અને ટીબી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં 80 થી વધુ બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું. આ પ્રસંગે ડીઈઓ કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ.કે. મોડ પટેલ અને સ્ટાફ શૈક્ષણિક સંગઠન સ્ટાફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગભાઈ વ્યાસ, ઉચ્ચતર વિભાગના પ્રમુખ ભરતભાઈ પટેલ, આસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ અને હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. રિપોર્ટર અરવિંદ સિંહ ચાવડા, વિજાપુર. મારું નામ ભરતભાઈ એમ પટેલ છે. અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં બ્લડની જે અછત ઊભી રહી છે એના અનુસંધાનમાં શિક્ષણ સચિવ શ્રી રાવ સાહેબની પ્રેરણાથી આપણા જિલ્લાની ડીઓ કચેરી તથા ડીપીઓ કચેરી અને વહીવટી કચેરી તથા તેમાં સંઘો દ્વારા આજે વિજાપુર તાલુકાનો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વિજાપુર તાલુકાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ આચાર્યશ્રીઓએ ખૂબ મોસ્ટ વિભાગ લીધો છે અને એમાં લગભગ 100 થી વધારે બટન થાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને અમારો આશય માત્ર એટલો જ કે આ પરિસ્થિતિમાં, કોરોનાની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદને યોગ્ય સમયે યોગ્ય બ્લડ મળી રહે એટલા માટે અમે આ કેમ્પ કર્યો છે. અને અમારા તાલુકાના વિવિધ સંગઠનો, પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ, એમને પણ અમને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે. એ બદલ હું સર્વેનો આભાર માનું છું. આદરણીય રામ સાહેબની પ્રેરણાથી આજ રોજ અમારા સંઘના સહયોગ અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. અભૂતપૂર્વ સહયોગ તરફ મળી રહ્યો છે. આ ટ્રસ્ટ તરફથી પણ આવા અમને સહયોગ સાંભળ્યો છે. આ પ્રસંગે અમે રક્તદાતાઓ અને સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.